ઓનલી ફોર કમ્યુનિકેશન. ખાલી કમ્યુનિકેશન માટે આ મોબાઈલ હોય છે. તમે એમાં શું ધંધા કરો છો એ તો પછીની વાત છે, પણ તમે જો ખાલી એટલું જ નક્કી કરી દો કે મારે ખાલી કામ પૂરતું કામ છે તો મને 1200 આપો કે 12000 આપો, મને કોઈ જરૂર નથી બહુ મોંઘા દાટ ફોનની. અને બેઠેલાઓને પૂછું છું, સાંજ પડે પોતાનો મોબાઈલ પોતાના મમ્મી અથવા પપ્પા પાસે ડિપોઝિટ કોણ કરે છે? સ્ટેન્ડ અપ. અરે તમે હું નીચે જુઓ છો, હું ઉપર જોવા માંગુ છું, આમાંથી કેમ કોઈ ઊભું ના થયું? આ ચાર છોકરાઓને હું એટલા માટે ધન્યવાદ આપું છું. ધારક તો એ લોકો પણ રાત્રિના સમયમાં પોતાની પાસે મોબાઈલ રાખી શકતા હતા. હું ઈચ્છું છું આમાંથી પણ ખાલી 15 થી 22 વર્ષ કોલેજ લાઈફ સુધીના પાટે જ કહું છું, જેઓ પરણી ગયા છે, જેઓ ધંધામાં ચડી ગયા છે, એ લોકો કદાચ હજી ના કરતો સમજ્યા, પણ જેની હજી કોલેજ લાઈફ છે, જેના માથે કોઈ બિઝનેસની જવાબદારી નથી, કમસે કમ સૂતા પહેલા તમારો મોબાઈલ તમારા મા બાપની પાસે ડિપોઝિટ કર્યા પછી જ તમે તમારા રૂમમાં સુવા જાઓ, આમાં તમારી સુરક્ષા છે. એક મોબાઈલમાં સ્ક્રેચિસ ના પડી જાય એટલે સ્કિન ગાર્ડ, ટફન, એ બધી જ વ્યવસ્થા કરવાની. અને તમારા આત્માની અંદર સ્ક્રેચિસ પડી જાય, તમારા સંસ્કારોની સ્ક્રેચિસ પડી જાય, એનો કોઈ વિચાર જ નથી કરવાનો. મોબાઈલે બીજી લાઈફ જો ડિસ્ટર્બ કરીએ તો સંસ્કારોની લાઈફ ડિસ્ટર્બ કરીશ. નંબર એક, સંપત્તિ. સંપત્તિમાં હજી મારે કેવું છે, બહુ રૂપિયા વધી ગયા હોય ને તો પપ્પાના પૈસે જલસા કરવા કરતા એક કામ કરો, તમારી પાસે બહુ રૂપિયા વધી ગયા હોય જરા આવો ડાંગ, આહવા, વાંસદા, સાપુતારાના અંતરિયાળ વિસ્તારમાં જાઓ. 2 દિવસ પહેલા વ્યારાના એક ભાઈ આવ્યા હતા, મને કહે કે મારા સાહેબ ડુંગરાળ વિસ્તારમાં રહેતા એ લોકોના ઘર પણ આ પાણી વરસાદની અંદર ચાલ્યા ગયા. તમારી પાસે ભણવા માટે બધું જ છે, એ લોકોને ભણવું છે તો ભણવાના ચોપડા પણ પાણીમાં ચાલ્યા ગયા છે. એમની પાસે સ્ટેશનરી નથી, એમની પાસે ભણવાની બુક્સ નથી, તમારી પાસે બુક્સ છે, તમારે ભણવું નથી. મને કે મારા સાહેબ બીજું કાંઈ નહીં, છાપરા અને થાંભલી આટલું કરાવી આપો, એ લોકોની જિંદગી એમાં ચાલી જશે. બહુ રૂપિયા વધી ગયા છે. કેમ તમને કોઈ ગરીબોનો વિચાર નથી આવતો? કેમ તમને કોઈ સાધર્મિકનો વિચાર નથી આવતો? એકલા મોબાઈલની પાછળ લાખો રૂપિયા વાપરી નાખનારા, તમારી સંપત્તિને તો તમે ડિસ્ટર્બ કરી, નંબર ટુ તમે તમારા સંસ્કારોને પણ ડિસ્ટર્બ કર્યા છે. આજકાલ હેકર્સ આવે છે, હેકર્સ શું કામ કરે છે? હેક કરે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા, હેક કરે. આવા હેકર્સને શોધવાનું કામ પછી કરો. પેલા કહી દઉં, સૌથી મોટો હેકર હોય ને આ મોબાઈલ, એ જ મોટો હેકર નહીં. જ્યાં સુધી તમારી પાસે મોબાઈલ નતો ત્યાં સુધી તમારા જે સંસ્કાર હતા એ સંસ્કારોના જો ભૂક્કા બોલાયા હોય તો સંસ્કારોનું હેકિંગ કોણે કર્યું છે? કોણે કર્યું? મોબાઈલે કર્યું કે બીજા કોઈએ કર્યું? જે તમારા સંસ્કારોને હેક કરે છે અને એને તમે આમ સાથે ને સાથે રાખવા માંગો છો, પાસે ને પાસે રાખવા માંગો છો. કોઈ દિવસ તમારા બાપના ઘરમાં ચોરી કરવા કોઈ ચોર આવ્યો હોય અને બાપે એને કીધું સુઈ જા બાજુમાં, ચાલ ભાઈ સવારે જે જોઈએ લઈને જશે, એને સુવડાવ્યો તો? એને સંસ્કારોની લાઈફ ડિસ્ટર્બ કરીશ. એથી આગળ કહું, એને તમારો સમય બહુ ડિસ્ટર્બ કર્યો છે. એમ આઈ રાઈટ?